નમસ્તે. ગુજરાત ઇન્ડિયા અને કેનેડાના ઇંગ્લિશ, પંજાબી અને ગુજરાતી સમાચારોનું એકમાત્ર પોર્ટલ ઇન્ડિયન ટાઈમ્સ ડેલી .com પર આપનું સ્વાગત છે. હું છું નીતિ સોલંકી અને આજના મુખ્ય સમાચાર આ મુજબ છે. ગુજરાતમાં રાજ્યના ફિટ એન્ડ ફાઇન મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આપ્યો સ્વસ્થ રહેવાનો સંદેશ. અને ગુજરાતમાં 26 લોકસભા બેઠકો પર ફતેહ મેળવવા ભારતીય જનતા પાર્ટીએ શરૂ કરી કવાયત. ભારતમાં વિદેશમંત્રી સુષ્મા સ્વરાજનું વિમાન 14 મિનિટ માટે ખોવાઈ ગયું હતું. અને ભારતીય નૌકાદળે યમનમાં ફસાયેલા 38 ભારતીયોને છોડાવ્યા છે. કેનેડામાં કેનેડા પર યુએસ ટેરિફ અપમાનજનક છે કહીને પીએમ ટ્રુડોએ તેની ટીકા કરી છે. અને ટ્રુડો સરકાર નકલી હથિયારોનું નિયમન કરવાના માર્ગો શોધી રહી છે. અમારી સાથે બની રહો, અમે ગુજરાત, ભારત અને કેનેડાના મહત્વપૂર્ણ સમાચારો સાથે પાછા મળીશું. વેલકમ ટુ ધ ફીલ્ડ ફ્રેશ સુપરમાર્કેટ. One stop shop for fresh vegetables, fruits, bakery products, Indian and Chinese grocery and much more. Visit us today at 5661 Steeles Avenue East in Scarborough, major intersection Steeles and Middlefield. Check out our weekly flyers. Field Fresh Supermarket, always fresh. Indian Times Daily par aapnu swagat chhe ane Gujaratna 10 mukhya samachar chhe. રાજ્યના ફિટ એન્ડ ફાઇન મુખ્યમંત્રી વિજય રૂપાણી સ્વાસ્થ્યને લઈને ખાસ્સા સજાગ છે. હાલ રાજ્યમાં ઇન્ડિયા ફિટ નામક અભિયાન ચાલી રહ્યું છે, જેમાં નેતાઓ એકબીજાને ચેલેન્જ આપી રહ્યા છે, જેના અંતર્ગત તેમણે સૂર્ય નમસ્કાર કર્યા. ગુજરાતમાં 26 લોકસભા બેઠકો છે અને આ તમામ બેઠકો પર જીત મેળવવા માટે ભારતીય જનતા પાર્ટીએ કસર કસી લીધી છે, જેને લઈને મિશન 2019ને લઈને ભાજપની તૈયારીઓ આખરી ઓપ આપવામાં આવ્યો. આ દરમિયાન ભાજપ પ્રદેશ અધ્યક્ષ જીતુભાઈ વાઘાણીએ જણાવ્યું કે ભાજપ આ ચૂંટણીમાં મોદી સરકારની નીતિઓ અને તેની અસર સામે કોંગ્રેસની નકારાત્મકતા જનમાનસ સુધી પહોંચાડશે. વડોદરામાં કોંગ્રેસે તંત્રની કામગીરી પર પ્રહાર કર્યા. તેમનું કહેવું છે કે સામાન્ય રીતે 30 જૂન સુધી પ્રી મોન્સૂન કામગીરી પૂર્ણ કરી લે છે, પરંતુ હજુ સુધી તો કામગીરી શરૂ પણ કરી નથી. કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ ભાજપ સરકારની આકરા શબ્દોમાં નિંદા કરી અને તેમણે સીએમ રૂપાણીને રિમોટ કંટ્રોલથી ચાલતા મુખ્યમંત્રી ગણાવ્યા. અકોટામાં પાણી સંગ્રહ માટે સરકાર દ્વારા લાખો કરોડો રૂપિયાનો ધુમાડો કરવામાં આવ્યો. જો કે બીજી તરફ પાણી વેઠફાટનો સિલસિલો યથાવત છે. અકોટાના ઘણા વિસ્તારોમાં પાણીની પાઇપલાઇનમાં જ લીકેજ છે અને રોજ હજારો લીટર પાણી રસ્તા પર આવી જતા તે વેડફાઈ રહ્યું છે. 10 દિવસ થવા છતાં પ્રશાસને આ અંગે કાર્યવાહી શરૂ કરી નથી. સુરેન્દ્રનગરમાં મીઠું પકવતા અગરિયાઓની સંખ્યા ખાસી છે, પરંતુ હાલ તેઓ સરકારના વલણને કારણે નારાજ થયા છે, કેમ કે તેમને ચામડીનો રોગ થાય છે અને સરકાર તેમની કાળજી લેવામાં પાછળ પડી રહી છે. આ મામલે અનેકવાર ફરિયાદ સરકારને કરવામાં આવી છે. વડોદરાના અમુક વિદ્યાર્થીઓએ પર્યાવરણના જતન માટે એક નવી ટેકનોલોજી શોધી કાઢી છે, જેના મુજબ વૃક્ષો કે છોડવાઓને જરૂરત હોય તેટલું જ પાણી આપી શકાશે. આ આધુનિક ટેકનોલોજી કે જેના મારફતે વિદ્યાર્થીઓ પાણી વેડફાટ પર નિયંત્રણ મેળવવાનો તેમજ વૃક્ષોને નુકસાનથી બચાવવાનો દાવો કરી રહ્યા છે. અકોટામાં અધિક માસ નિમિત્તે ધાર્મિક જ્ઞાન યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું, જ્યાં રામાયણનું પણ પઠન કરવામાં આવ્યું. આ અગાઉ પોથી યાત્રા અને કળશ યાત્રા પણ કાઢવામાં આવી. સ્વચ્છ ભારત અભિયાનને આગળ ધરાવતા વડોદરાના રેલવે વિભાગે સાફ સફાઈ અભિયાન હાથ ધર્યું અને સાથે જ લોકોને પણ સ્વચ્છતા જાળવી રાખવાની અપીલ કરી. શ્વેત ક્રાંતિની શરૂઆત કરનાર ગુજરાત આજે દૂધના ઉત્પાદનના મામલે પાછળ ધકેલાઈ ગયું છે, જેને જોતા અમૂલ ડેરીના ચેરમેન રામસિંહ પરમાર તેમાં સુધારો કરવા વિવિધ કાર્યક્રમો બનાવશે, જેથી રાજ્યની ખરડાયેલી છબીને સુધારી શકાય. અમારી સાથે બની રહો, ભારત અને કેનેડાના મહત્વપૂર્ણ સમાચારો સાથે પાછા મળીશું. A team of highly professional accountants, we deliver quality and immeasurable assistance to our clients. For Canada audit assistance and your business loans, the only name you can trust. A professional accountant always makes a difference. For more information, call us at 416-741-0801 or visit us at scansaccountants.com. Indian Times Daily par aapnu swagat chhe ane Bharatna 10 mukhya samachar chhe. એક મોટા બનાવમાં વીવીઆઈપી એરક્રાફ્ટ વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજને ત્રિવેન્દ્રમથી દક્ષિણ આફ્રિકા જવા માટે મોરિશિયસથી ઉડાન ભરી હતી. તે 12 થી 14 મિનિટ સુધી રડારમાંથી બહાર નીકળી ગયું હતું. આ બનાવ બન્યો જ્યારે અમુક સમય પછી ટાપુના એર સ્પેસમાં દાખલ થયા પછી મોરિશિયસની એર ટ્રાફિક કંટ્રોલે પ્લેન સાથે સંપર્ક ગુમાવ્યો હતો.
ભારતીય નૌકાદળનું જહાજ સુનૈયાએ ચક્રવાત મૈકુનના પરિણામે યેમેનના સોકોટ્રા ટાપુ પર ફસાયેલા 38 ભારતીય નાગરિકોને બહાર કાઢ્યા હતા. નૌકાદળે ગુમ થયેલા 18 ભારતીયોની શોધ માટે 2 હવાઈ માર્ગો હાથ ધર્યા હતા. કોડનામ એનઆઈ સ્ટાર ઓપરેશન 3 જૂનથી સવારે હાથ ધરવામાં આવ્યું હતું. પાકિસ્તાની રેન્જરોએ LOC પર અકારણ અને આડેધડ ગોળીબારી કર્યા હતા, જેમાં 2 BSFના કર્મચારીઓની હત્યા થઈ હતી. ભારત અને પાકિસ્તાનના લશ્કરી ઓપરેશન્સના ડિરેક્ટર જનરલ 2003ની યુદ્ધ વિરામ સંધિનો અમલ કરવા માટે સંમત થયા બાદ પાકિસ્તાન તરફથી યુદ્ધ વિરામનું ઉલ્લંઘન લગભગ 1 સપ્તાહ સુધી થયું હતું. ભારતે પોતાની સ્વદેશી વિકસિત પરમાણુ સક્ષમ લોન્ચ રેન્જ બેલિસ્ટિક મિસાઇલ Agni-5નું સફળતાપૂર્વક પરીક્ષણ કર્યું છે, જે ઓડિશાના કિનારે 5,000 કિલોમીટરની મારક ક્ષમતા ધરાવે છે. 5,000 કિલોમીટરની મારક ક્ષમતા ધરાવતી સપાટીથી સપાટી મિસાઇલ ઓડિશાના કિનારે ડોક્ટર અબ્દુલ કલામ આઇલેન્ડમાંથી લોન્ચ કરવામાં આવી હતી. કેરળમાં જીવલેણ નિપા વાયરસ ફાટી નીકળ્યો, તેના હુમલાના 2 તબક્કાનું નિયંત્રણ કરવામાં આવ્યું છે. સીએમ પિનરાઈ વિજયન દ્વારા બોલાવવામાં આવેલી એક ઉચ્ચસ્તરીય બેઠકમાં 30 જૂન સુધી અત્યંત સંવેદનશીલ વિસ્તારોમાં વાયરસ માટે સ્ક્રીનિંગ ચાલુ રાખવાનો નિર્દેશ આપ્યો છે. આસામની પ્રિયંકા દાસ ફ્રેન્ચ અગ્રણી સફરાન માટે ઉપગ્રહ નેવિગેશન પર કામ કરતા ફ્રાન્સમાં પહેલ માટે તેની એમ્બેસેડર તરીકે નિમણૂક કરી છે, જેથી કન્યાઓને વૈજ્ઞાનિક કારકિર્દી અનુસરવા પ્રોત્સાહિત કરી શકાય. કન્યાઓ માટે વૈજ્ઞાનિક વ્યવસાયોને પ્રોત્સાહન આપવા માટે 4 Girls & Science પહેલ શરૂ કરવામાં આવી હતી. બહિષ્કૃત થયેલી લગભગ 73,000 જેટલી કંપનીઓએ નોટબંધી પછી બેંક ખાતાઓમાં રૂપિયા 24,000 કરોડ જમા કર્યા હતા. સરકારે કાળા નાણાંના પ્રવાહ અને ગેરકાયદેસર અસ્કયામતોને તોડી પાડવાના ભાગરૂપે લગભગ 2.26 લાખ કંપનીઓના નામો રદ કરી નાખ્યા છે, જે લાંબા સમયથી ધંધાકીય પ્રવૃત્તિઓનું સંચાલન કરતા નથી. કેન્દ્ર ઓક્ટોબર સુધીમાં રશિયન હેલિકોપ્ટર અને હિન્દુસ્તાન એરોનોટિક્સ વચ્ચે સંયુક્ત સાહસ દ્વારા 200 કેમોવ લશ્કરી હેલિકોપ્ટર ખરીદવા માટે $multi-billion સોદાઓ પૂર્ણ કરશે. December 2015માં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના મોસ્કોની મુલાકાત દરમિયાન ભારત અને રશિયા વચ્ચેના એક આંતર સરકારી કરાર પર આ કરાર માટે હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. યુનિયન પર્યાવરણ મંત્રી મહેશ શર્માએ તાજમહેલની આસપાસ 500 મીટરના દાયરામાં કચરા અને પ્લાસ્ટિક મુક્ત વિસ્તારો બનાવવા માટે આગ્રા નિવાસીઓને વચન આપ્યું છે. પ્રધાને જણાવ્યું હતું કે આખા રાષ્ટ્રમાં 100 પ્રતિષ્ઠિત સ્મારકો પર સમાન નિયમ લાગુ કરવામાં આવશે. સુનિલ છત્રી લોકોના આકર્ષણના કેન્દ્રમાં રહેશે, કારણ કે તે મુંબઈમાં કેન્યા સામે ઇન્ટરકોન્ટિનેન્ટલ કપ મેચમાં 100મો આંતરરાષ્ટ્રીય દેખાવને યાદગાર બનાવવા ઈચ્છે છે. તેમના નામે 59 ગોલ સાથે છત્રી ભારતના સર્વશ્રેષ્ઠ ક્રમના અગ્રણી સ્કોરર છે. છત્રીએ લોકોને ભારતીય ફૂટબોલ માટે ટેકો બનાવવાની અપીલ કરી છે. અમારી સાથે બની રહો, કેનેડાના મહત્વપૂર્ણ સમાચારો સાથે પાછા મળીશું. IndianTimesDaily.com પર આપનું ફરીથી સ્વાગત છે અને કેનેડાના 10 મુખ્ય સમાચાર છે. પીએમ જસ્ટિન ટ્રુડોએ જણાવ્યું છે કે એ અપમાનજનક બાબત છે કે પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ કહે છે કે કેનેડાના સ્ટીલ ઉદ્યોગ યુનાઇટેડ સ્ટેટ્સ માટે રાષ્ટ્રીય સુરક્ષા જોખમ ધરાવે છે. ટ્રુડોએ સ્પષ્ટ કર્યું હતું કે અમેરિકનો અને ખાસ કરીને ટ્રમ્પ ટેકેદારો કેનેડા પર લાદવામાં આવેલા સ્ટીલ ટેરિફથી આર્થિક તાણ અનુભવશે. ટ્રુડો સરકાર 3 ટોરેન્ટોના બનાવોને પગલે નકલી હથિયારોનું નિયમન કરવા માંગે છે, જેમાં દેખાય છે પોલીસ ગોળીબાર અને પુરુષો હાનિરહિત બંદૂકથી ધમકાવતા તેને મારી નાખવામાં આવે છે. આ સમીક્ષા પોલીસ સમૂહોના વર્ષોના દબાણને અનુસરે છે, જેને ચેતવણી આપી છે કે ગેરકાયદેસર બનાવટી હથિયારોની મફત પહોંચ જાહેર જનતા માટે ગંભીર જોખમો ધરાવે છે. મોન્ટ્રિયલ મ્યુનિસિપલ અધિકારીઓએ માઉન્ટ રોયલની આસપાસ ટ્રાફિક પર પ્રતિબંધ મૂકવા માટે વિવાદિત 5 મહિનાની પાયલટ પ્રોજેક્ટની શરૂઆતની જાહેરાત કરી છે. નાગરિકોને સારી પહોંચ સાથે હરિયાળા પહાડનું વચન આપતા શહેરને 31 ઓક્ટોબર સુધી પહાડ પરથી પસાર થતા કુદરતી રસ્તાના 550 મીટર વિભાગને અવરોધવામાં આવશે. 2 વર્ષ પહેલા મૃત્યુ પામેલા 3 રોયલ મિલિટરી કોલેજના વિદ્યાર્થીઓની માતાઓ તેમના પુત્રો સાથે શું થયું તે જાણવા માંગણી કરી રહી છે. નેશનલ ડિફેન્સના ડિપાર્ટમેન્ટમાં 2017ની શરૂઆતના ઔપચારિક સુનાવણીમાં અંતમાં 1 વર્ષ કરતાં વધુ સમય સુધી તેમના પુત્રોની મૃત્યુની આંતરિક તપાસના પરિણામો બહાર પાડવામાં આવ્યા નથી.
સંજોગોની જાંચ કરતી એક જાહેર તપાસ તે આ અઠવાડિયાની અંદર ચાલી શકે છે, જેમાં લાંબા ગાળાની સંભાળ નર્સને તેની સંભાળમાં વૃદ્ધ દર્દીઓને મારી નાખવાની મંજૂરી આપી છે. આ તપાસ પ્રણાલીગત પરિબળોની તપાસ કરશે, જે એલિઝાબેથ વેટલોફરને ઓન્ટેરિયોમાં જરૂર કરતા વધુ ઇન્સ્યુલિનના ડોઝ દર્ઝનેક દર્દીઓને ઇન્જેક્ટ કરવાની મંજૂરી આપે છે. બર્નબીમાં ટ્રાન્સ માઉન્ટેન વિરોધીઓએ પ્રોજેક્ટ ખરીદવાના નિર્ણયના પ્રતિભાવમાં ટ્રાન્સ માઉન્ટેન પાઇપલાઇનને જસ્ટિન ટ્રુડો સ્મારક પાઇપલાઇન તરીકે ટકોર કરી છે. નવા સંકેતો વર્કસાઇટના દરવાજા પર મૂકવામાં આવ્યા હતા, જેમાં પાઇપલાઇન વિસ્તરણના વિરોધીઓને કહેવામાં આવ્યું હતું કે સીધા કેનેડાના વડાપ્રધાનને સંપર્ક કરે. ટ્રુડો વહીવટ તેના કેનાબિસ કાયદા સાથે જોડાણમાં પસંદગીના કાર્યસ્થળોમાં ડ્રગ પરીક્ષણ ફરજિયાત બનાવવા માટે વિચારણા કરી રહી છે. પાયલટ જેવા સલામતી સંવેદનશીલ નોકરીઓ ધરાવતા લોકોનું ભવિષ્યમાં ફરજિયાત પરીક્ષણ કરી શકાય છે. ફરજિયાત પરીક્ષણને અમલમાં મૂકવું કે નહીં તે અંગે લેબર જૂથો અને નોકરીદાતાઓ વિભાજિત છે. ઓન્ટેરિયો લિબરલ લીડર કેથલિન વિન તેના પક્ષને ચૂંટણી પ્રચારના છેલ્લા થોડા દિવસોનો ઉપયોગ કરવાને બદલે લિબરલની બેઠકોને બચાવવા પ્રયાસ કરવા માટે સખત દબાણ કરવાનો પ્રયાસ કરી રહી છે. વેને સ્વીકાર્યું છે કે ગુરુવારની ચૂંટણી પછી તેમની પાર્ટી સરકારની રચના કરી શકશે નહીં, પરંતુ ઓછામાં ઓછા કેટલાક લીબરને ચૂંટી કાઢવા માટે મતદારોની વિનંતી કરી હતી. સાસ્કેચવાનના પ્રીમિયર સ્કોટ મ્યુએ એવી જાહેરાત કરી છે કે તેઓ રેગિનામાં આ મહિને ક્વીન સિટી પ્રાઇડ પરેડમાં ભાગ લેશે નહીં, કારણ કે તે ભારે આંતરરાષ્ટ્રીય મુસાફરી શેડ્યુલ છે. પ્રાંતીય સરકારે જણાવ્યું છે કે તે LGBTQ સમુદાયને ટેકો આપે છે અને પાર્ટી દળના કેટલાક સભ્યો પ્રાંતના અન્ય પ્રાઇડ પરેડમાં હશે. સસ્પેન્ડેડ બેટ્સમેન ડેવિન વોર્નર કેનેડાની પ્રારંભિક ગ્લોબલ T20 ટુર્નામેન્ટમાં વિનિપેગ હોક સાથે ક્રિકેટમાં પરત ફરશે. ટુર્નામેન્ટ 28 જૂનથી ટોરન્ટોમાં શરૂ થવાની તૈયારીમાં છે. તેમાં પણ ઓસ્ટ્રેલિયાનો ભૂતપૂર્વ સુકાની સ્ટીવ સ્મિથે વોર્નર સાથે સસ્પેન્ડ કર્યા પછી રમતમાં પરત ફરશે. આની સાથે આપણું ન્યૂઝ બુલેટિન સમાપ્ત થાય છે, પણ તમે ઇન્ડિયન ટાઈમ્સ ડેઇલી પર જોડાઈ રહેજો, કારણ કે આગળ આપણે મળીશું બોલિવૂડના સમાચારો સાથે. એ ઉપરાંત તમે આ પોર્ટલ પર અકાઉન્ટિંગ ફર્મ્સથી માંડીને વેડિંગ પ્લાનર્સ સુધીના બધા જ કેનેડિયન બિઝનેસીસ અને રિસોર્સિસને મેળવી શકો છો. ઇન્ડિયન ટાઈમ્સ ડેઇલી તરફથી તમારો આજનો દિવસ શુભ અને ખુશાલ જાય એવી શુભેચ્છા. When you are buying or selling a house or a business, you need proper guidance. We at JP Mellon Law Firm have the knowledge and the expertise to help you close your transaction hassle-free. For all your real estate needs, give us a call. When you are buying or selling a house or a business, you need proper guidance. We at JP Mellon Law Firm have the knowledge and the expertise to help you close your transaction hassle-free. For all your real estate needs, give us a call. Actor Kartikaran, who is riding high after the success of his last film, Sonu Ke Tee Tuki Sweetie, says there is nothing wrong between him and his mentor and director, Lav Ranjan. Kartik was interacting with the media at the GQ 100 Best Dressed Awards 2018 here in Mumbai on Saturday. On the buzz around a fallout between the two, due to monetary issues, Kartik said, Mera aur Lav sir ka aaj tak discussion nahi hua hai paiso ko lekar. So I don't know ye kahan se kya aa raha hai. एंड मतलब हम दोनों ने करियर साथ में शुरू किया है, तो पैसों का कभी भी डिस्कशन हुआ नहीं, और आगे भी फ्यूचर प्रोजेक्ट भी जो हम लोग करेंगे उसमें कभी नहीं होगा. विच वन? मैं कुछ कमेंट नहीं करना चाहूँगा अभी किसी बारे में, बट ये सब स्पेक्यूलेशंस हैं, सारी बातें पता नहीं कहाँ से आ रही हैं. But there's nothing wrong between me and Lav sir, and I think hum jaise pehle the waise abhi bhi hai. Kartik was happy to attend the event as being on the GQ Best Dressed list had been his childhood dream. He came despite a ligament injury. Immigration Terminal, the specialist for visitor visa, student visa, business immigration, family sponsorship, work permits, PNP programs, live-in caregivers and LMIA applications. Highly experienced in cases involving criminal or medical admissibility and previously refused or misrepresentation cases. Call 416-675-5666 in Ontario or 778-927-3455 in BC. Email us at info@immigrationterminal.ca. Immigration Terminal, right consultants, right future. Superstar Shah Rukh Khan, who is a father of three, Aryan, Suhana and Abram, says children should hear their own music and believe in their own dreams. Abram turned 5 on Sunday and Shah Rukh tweeted a photograph of his youngest son, whom he calls his sunshine.
My sunshine turns 5 years today, but he thinks he's 9. Please do not tell him otherwise if you meet him. Children should hear their own music, sing their own songs and believe in their own little dreams. And yeah, hug their papa a lot, Shah Rukh wrote alongside the image. Mom Gauri Khan also shared some pictures and just wrote, "Happy birthday, my gorgeous." Shah Rukh married Gauri in October 1991. They have a son, Aryan, and daughter, Suhana. In 2013, they became parents of their third child, Abraham, who was born through surrogacy. On the acting front, Shah Rukh will next be seen in Anand L. Rai's upcoming film Zero, along with Anushka Sharma and Katrina Kaif. Karol Bagh Jewelers, ਗਹਿਣਿਆਂ ਦੇ ਲੇਟੈਸਟ ਡਿਜ਼ਾਈਨ ਲਈ ਪਹਿਲੀ ਚੁਆਇਸ ਸੋਨੇ ਅਤੇ ਹੀਰੇ ਦੇ ਸੈੱਟ ਚੂੜੀਆਂ ਅਤੇ ਕੜੇ ਚੇਨ ਜੜਾਉ ਸੈੱਟ ਅਤੇ ਹੋਰ ਵੀ ਕਈ ਗਹਿਣਿਆਂ ਤੇ ਸਪੈਸ਼ਲ ਡਿਸਕਾਊਂਟ ਸਭ ਤੋਂ ਵੱਡੀ ਚੁਆਇਸ ਬਿਹਤਰੀਨ ਸਰਵਿਸ ਅਤੇ ਸਭ ਤੋਂ ਵਾਜਿਬ ਰੇਟਾਂ ਲਈ ਆਓ ਕਰੋਲ ਬਾਗ ਜਵੈਲਰਸ ਅਤੇ ਰੂਪ ਜਵੈਲਰਸ ਕਰੋਲ ਬਾਗ ਜਵੈਲਰਸ 1098 ਪੀਟਰ ਰੋਬਰਟਸਨ ਬੁਲੇਵਾਰਡ ਬ੍ਰੈਂਪਟਨ ਰੂਪ ਜਵੈਲਰਸ 503 ਰੇ ਲੋਸਨ ਬੁਲੇਵਾਰਡ ਬ੍ਰੈਂਪਟਨ